हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चैनल में आप सौनू स्वागत छे। धोरण त्रण विषय हिंदी पाठ वीस मोर। आज आप हिंदी स्वापोथी में पाठ वीस विषे अभ्यास करीशू। तो तमे पण तमारी हिंदी नी स्वामा पाठ वीस काटो। ध्यान अहीं। तो तमे सौ लोकोए मोर तो जोयेलो ज छे, जोयेलो छे ने? आपणे अहीं चित्रमां पण जोई शकीए छीए। ए केटलो मस्त रंगबेरंगी अने आकर्षित पक्षी छे, अने आपणुं राष्ट्रीय पक्षी पण कहेवाय छे ने। अने आपणने एने જોવો, એના ટહુકા સાંભળવા પણ ખૂબ ગમતા હોય છે। આ મોર છે ને, એનું બીજું નામ મયુર પણ છે। મોરને મયુર પણ કહેવાય છે। આ મોર છે એ ત્રણ પ્રકારના હોય છે, ભારતીય મોર, હરિમોર અને કાંગો મોર। આ ત્રણ પ્રકારના મોરમાં જે આપણો ભારતીય મોર છે એ સૌથી આકર્ષક, રંગબેરંગી અને ખૂબ જ સુંદર પક્ષી છે। મોર છે એ ખાસ જંગલમાં રહેવાનું પસંદ કરે છે, આપણી આજુબાજુમાં પણ જોવા મળે ઘણીવાર, પણ ખાસ એ જંગલમાં રહેતું વધુ જોવા મળે છે। જંગલમાં એને ખાવાનું, રહેવાનું એ બધું આસાનીથી મળી રહે છે। મોર છે એ મનુષ્યનું ભોજન પણ ખાય છે, કેળા, મકોડા, ફળ, શાકભાજી, અનાજ, આ બધી જ વસ્તુનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે। પછી ટમેટા, જમરૂ, કેળા, આ બધાની ફસલો હોય ને, એના કોમળ જે અંકુર હોય ને, જે અંકુર ફૂટે આપણે પાક વાવીએ પછી, એ બધું એ ખાઈ જાય છે। પછી લીલા અને લાલ મરચાં પણ એને બહુ ભાવે છે। મોર છે એ ઝુંડમાં, એટલે કે જૂથમાં, ટોળામાં રહેવાનું વધુ પસંદ કરે છે। અને આ મોર છે એને આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુમાં કેવા ટહુકા કરતો હોય છે, વરસાદને બોલાવતો હોય છે। એને વર્ષા ઋતુ ખૂબ જ ગમે છે, ત્યારે એ નાચે છે, કળા કરી ઉઠે છે। મોર છે એને દર વર્ષે પોતાની પીછા બદલવાની ટેવ હોય છે, એ દર વર્ષે પોતાના પીછા છે એ બદલી નાખે છે। આ મોરના પીછા છે એ સજાવટમાં પણ કામ આવે છે, પછી ભગવાનનું, માતાજીનું મંદિર હોય ત્યાં વાળવા માટે સાવરણી તરીકે પણ એના પીછાનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે દાઝી ગયા હોય ને, એ ભાગ ઉપર એના પીછાનો લેપ કરીને લગાવવામાં આવે છે, દાઝ્યા હોય ને આપણે ત્યારે। પછી મોરના પીછાને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે, આપણો હિન્દુ ધર્મ છે ને એમાં એને શુભ મનાય છે। આ એટલે તો આ મોર છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે। 26 જાન્યુઆરી 1963 સરકાર દ્વારા મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ક્યારે? 26 જાન્યુઆરી 1963। મોર છે એનું પીછું છે એ કૃષ્ણ ભગવાન પણ એના માથે મુગટ ઉપર રાખે છે ને, તમે પણ જોયું હશે। પછી મોર છે એ આપણા દેવી દેવતાઓ સાથે પણ સંબંધિત છે, એટલે એને દિવ્ય પક્ષી માનવામાં આવે છે। સરસ્વતી માતા છે એ અને કાર્તિકેયજી, જે ગણેશજીના ભાઈ, અને શંકરજી અને પાર્વતી માતાના પુત્ર કાર્તિકેય છે, એના વાહન તરીકે પણ મોરનો ઉપયોગ થાય છે। આ મોર છે એ આપણું ખૂબ જ આકર્ષિત અને રંગબેરંગી પક્ષી છે। હવે આપણે થોડું પાઠમાં આગળ જોઈએ। મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે। મોર છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે। હમણાં મેં તમને કીધું હતું એમ, ક્યારે રાષ્ટ્રીય પક્ષી જાહેર થયું? તો કે 26 જાન્યુઆરી 1963। મોર સબસે સુંદર પક્ષી હે। મોર છે એ સબસે એટલે કે બધાથી, સુંદર એટલે કે બહુ જ રૂપાળું। મોર છે એ બધાથી બહુ જ રૂપાળું પક્ષી છે। મોર કે પંખ રંગબેરંગી હોતે હે। આ મોર છે એની પાંખો પણ એકદમ રંગબેરંગી હોય છે। મોર કે સિર પર કલગી હોતી હે। મોર છે એના માથા પર
एक कलगी होय छे, आपणे आ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ। मोर बादलों को देखकर खुश होता है। मोर छे बादलों एटले के वादळों, देखकर एटले के જોઈને, खुश एटले के खुश थई जाए छे। मोर छे ई वादळों ने જોઈને खूब ज खुश थई जाए छे। मोर खुश होने पर नाचता है। जारे मोर छे ई खूब खुश थाय छे त्यारे नाचवा लागे छे। मोर पंख फैलाकर कला दिखाता है। जे अहीं आपणे ચિત્રમાં જોઈ શકીએ છીએ કે मोर छे પોતાની બધી પાંખો ફેલાવીને સરસ મજાની કળા કરે છે। આ ચિત્રમાં છે એ રીતે। मोर पीहू पीहू आवाज करता है। मोर छे ई पीहू पीहू એટલે કે ટેહુક ટેહુક आवाज करे છે। मोर सब लोगों को प्रिय लगता है। आपने बधा लोकोने मोर छे खूब ज गमे छे कारण के ए बहुज आकर्षित पक्षी छे। मोर का शरीर भारी होता है। आ मोर छे एनु शरीर छे ई वजन में खूब ज भारे होय छे। मोर बहुत ऊंचे तक उड़ नहीं सकता। मोर छे ई बहु जाचे ऊंचे सुधी उड़ी सकतु नथी कारण के ए वजन में भारे होय छे એટલે એ બહુ જાજું ઉડી શકે નહીં। હવે આપણે જોઈએ સ્વાધ્યાય। કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કરો। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય આપણે પૂરું કરવાનું છે ખાલી જગ્યા। પહેલું, મોર ભારત કા ખાલી જગ્યા પક્ષી હે। મોર છે એ ભારતનું કેવું પક્ષી છે, રાષ્ટ્રીય કે પ્રાદેશિક? तो के मोर है वो भारत का राष्ट्रीय पक्षी है। ले त्या आवशे राष्ट्रीय। बीजू, मोर के सिर पर खाली जगह होती है। मोर छे एना माथा पर शू होई छे, कलगी या पगड़ी? तो के मोर के सिर पर कलगी होती है ले त्या आवशे कलगी। त्रीजू, मोर के पंख खाली जगह होते हैं। मोर के जो पंख है वो कैसे होते हैं, काले या रंग बेरंगी? तो के मोर के पंख रंग बेरंगी होते हैं त्या आवशे रंग बिरंगे। चौथों, मोर खाली जगह को देखकर खुश होता है। मोर छे ई कोने जोईने खुश थई जाए छे, तो के पर्वतों के बादलों? तो पर्वतों तो काय उपयोग में नहीं, बादलों वादळा थाय एटले एने एम लागे कि हवे वरसाद आवशे। ले मोर है वो बादलों को देखकर खुश होते हैं ले त्या आवशे बादलों। प्रश्न बे, सही विधान के सामने सच का चिहन और गलत विधान के सामने झूठा चिहन करो। खरा वाक्य सामे साचानु चिहन अने खोटा वाक्य नी सामे खोटानु चिहन करवानु छे। पहलू, मोर सबसे सुंदर पक्षी है। क्या मोर छे ई बधाथी सुंदर रूपाळू पक्षी छे? तो के हाँ, मोर है वो तो सभी पक्षियों से सुंदर पक्षी है। इसलिए यह सच रत्या आवशे साचू। बीजू, मोर काव काव करता है। शू मोर छे ई काव काव अवाज करे छे के पीहू पीहू? तो मोर छे ए तो पीहू पीहू अवाज करे। काव काव कोण करता है, कोवा एटले कागड़ो। त्या आवशे खोटू। त्रीजू, मोर सब लोगों को प्रिय लगता है। मोर छे ए बधाने खूब ज प्रिय छे, वहालू छे। त्या आवशे साचू। चौथू, मोर खुश होने पर पीहू पीहू आवाज करता है। मोर छे ई जारे बहु खुश थाय त्यारे शू करे छे, पीहू पीहू अवाज करे छे के कळा करी नाची उठे छे? तो के मोर जब खुश होता है तब कला करके नाचता है ने त्या आवशे खोटू। હવે છે આપણે પાઠ આધારિત થોડી વિશેષ પ્રશ્નોતરી સમજીએ। પ્રશ્ન એક,
नीचे आपेला हिंदी शब्दों गुजराती अर्थ लखो। आपणे आ मोरना पाठ विषे समझूती मेळवी, एमां घणा बधा हिंदी शब्द पण हता। हवे एनुं आपणे गुजराती जोईए। हमारा एटले आपणुं, पंख बधा पक्षीओने जे पंख होय एने शुं कहेवाय? पीछा। सिर पर एटले माथा पर। दिखाता है एटले बतावे छे। पीहू पीहू એટલે ટેહુક ટેહુક, જે મોર બોલે છે। પછી ભારી એટલે કે ભારે, વજનદાર। મોરનું શરીર કેવું હોય છે? ખૂબ જ ભારે અને વજનદાર। પછી સબસે એટલે સૌથી, બધાથી। રંગબેરંગી એટલે કે રંગબેરંગી, રંગબેરંગી મોરના પીછા હોય છે ને એ। બાદલો એટલે વાદળા। નાચતા હે એટલે નાચે છે। બચ્ચોકો એટલે કે બાળકોને, આપણને પણ મોર બહુ જ ગમે છે। ઉચ્ચેતક એટલે કે ઊંચે સુધી। આ આપણે જોયા શબ્દાર્થ। હવે આવે છે પ્રશ્ન બે। નીચેના પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો। અમારા રાષ્ટ્રીય પક્ષી કોણ સા હે? આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? તો કે હમારા રાષ્ટ્રીય પક્ષી મોર હે। બીજું, મોર કે સિર પર ક્યા હોતા હે? મોરના માથા પર શું હોય છે? કલગી। તો કે મોર કે સિર પર કલગી હોતી હે। ત્રીજું, મોર કા શરીર કેસા હોતા હે? મોરનું શરીર છે કેવું હોય છે? વજનમાં ભારી હોય છે ખૂબ જ, એટલે તો એ બહુ ઝાઝું ઉડી પણ નથી શકતો। મોર કા શરીર ભારી હોતા હે। પછી પ્રશ્ન ત્રણ, એક શબ્દમાં જવાબ લખો। હવે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો એ રીતના આપણી રાષ્ટ્રીય વસ્તુ ઘણી બધી છે। હવે આપણે એ જોઈએ, તો કે રાષ્ટ્રીય પક્ષી કોણ? તો કે મોર। પછી હમારા રાષ્ટ્રીય ખેલ એટલે કે રાષ્ટ્રીય રમત કઈ છે આપણી? તો કે હોકી। પછી આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી। આપણો રાષ્ટ્રીય ધ્વજ? તો કે તિરંગા ધ્વજ। પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી? વાઘ। રાષ્ટ્રીય ફૂલ? કમલ એટલે કે કમળ। આ આપણા રાષ્ટ્રીય પક્ષી, ખેલ, ભાષા, ધ્વજ, પ્રાણી અને ફૂલ છે। આપણે આપણા, આ ઉપરાંત આપણા પ્રતીકો પણ ઘણા બધા છે રાષ્ટ્રીય, આ એમાંથી જ છે। આ પ્રતીકો પણ આપણા રાષ્ટ્રીય પ્રતીકો જ કહેવાય છે। હવે પ્રશ્ન ચાર, નીચેના વાક્યોમાંથી ખોટા શબ્દ પર છેકો મારો। હવે આપણને અહીં વાક્ય આપ્યા છે, એમાંથી જે વાક્ય ખોટા હોય એના ઉપર આપણે છેકો એટલે કે લીટી મારશું। પહેલું, મોર હમારા રાષ્ટ્રીય યા પ્રાદેશિક પક્ષી હે? મોર છે આપણું કેવું પક્ષી છે, રાષ્ટ્રીય કે પ્રાદેશિક? તો કે મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે। પ્રાદેશિક પર છેકો મારવાનો। પછી બીજું, મોર કાવ કાવ યા પીહુ પીહુ કરતા હે? મોર કાવ કાવ કરે છે કે પીહુ પીહુ કરે છે? તો કાવ કાવ તો કોવા કરતા હે એટલે કે કાગડો કરે છે, મોર તો પીહુ પીહુ કરતા હે એટલે કાવ કાવ ઉપર છેકો। ત્રીજું, મોર ખુશ હોને પર નાચતા હે યા સોતા હે? જ્યારે મોર છે એ બહુ ખુશ થઈ જાય છે ત્યારે નાચે છે, કળા કરી ઉઠે છે કે સૂઈ જાય છે? તો કે મોર ખુશ હોને પર નાચતા હે, સોતા પર છેકો। ચોથું, મોર કે સિર પર કલગી યા પગડી હોતી હે? મોર છે એના માથા પર શું હોય છે, કલગી કે પગડી? તો કે મોર કે સિર પર તો કલગી હોતી હે, પગડી પર છેકો। પાંચમું, મોર પર્વતો
या बादलों को देखकर खुश होता है? मोर जे कोने जोईने खुश थाय छे, पर्वत ने के बादल ने? तो के मोर है वो बादलों को देखकर खुश होता है, पर्वत पर छे को। अवे छे प्रश्न 5, समानार्थी शब्द लखो। अवे समानार्थी शब्द एटले एनी ज सेवा समान अर्थ वाला शब्द। केम आकाश छे तो एनु समानार्थी गगन अने नभ थाय, गगन एटले आकाश अने नभ एटले आकाश अने आकाश एटले पण आकाश, एटले एनी जेवा एना समान अर्थ ज थाय एने समानार्थी शब्द कहेवाय। पास, पास ने गुजराती में शू कहेवाय? पासे। तो पासे ने गुजरा पछी एनु समानार्थी नजदीक, नजदीक कहीए तोय पासे थयुं अने पास कहीए तोय पासे थयुं। आपणे उदाहरण जोईए तो आपणे कहीए मोर हमारे नजदीक है, એટલે કે मोर અમારી પાસે છે। પછી मोर हमारे पास है, એટલે કે मोर છે અમારી પાસે છે, બંનેનો અર્થ એક જ થયો ને। પછી બીજું રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે આપણો દેશ। પછી પ્રાણી, પ્રાણી એટલે કે પશુ। આપણે પ્રાણી કહીએ નીચેના પ્રાણીઓ અથવા તો નીચેના પશુઓ, બંને એક જ થાય, ગાય, કૂતરો, ભેંસ, બકરી, બિલાડી, આ બધા પશુ કહેવાય અને પ્રાણી પણ કહેવાય। શબ્દ અલગ પણ બંનેનો અર્થ છે શું છે? સમાન, એક સરખો। પછી પેડ, પેડ એટલે વૃક્ષ અને ઝાડ પણ થાય। પેડ એટલે આપણે ઝાડે કહી શકીએ અને વૃક્ષે કહી શકીએ, ઝાડ એટલે આપણે પેડ અને વૃક્ષ બંને કહી શકીએ। હવે છે પ્રશ્ન 6, વિરોધી શબ્દ લખો। હવે વિરોધી શબ્દ શું? કે એનું ઉલટું થાય, ઊંધું થાય એ। આપણે ઉપર કહીએ તો એનું વિરોધી એટલે કે એનું ઉલટું શું? નીચે, નીચે કહીએ તો એનું ઉલટું ઉપર। તો પાસ એટલે નજીક થયું અને દૂર એટલે આગે, તો પાસ તો એનું ઉલટું શું થાય? દૂર। પછી મિત્ર તો દુશ્મન, સોના સૂએ તો જાગના, જાગીએ। ભારી એટલે કે વજનમાં ભારે, તો એનું વિરોધી હલકું, ભારે તો હલકા। પછી ખુશ તો એનું વિરોધી ના ખુશ, પ્રિય તો ગમતું, અપ્રિય એટલે નહીં ગમતું। પછી દિન એટલે દિવસ અને રાત એટલે રાત્રે, દિન તો રાત। જ્યાદા એટલે વધારે, તો એનું વિરોધી શું થાય? વધારેનું ઓછું, ઓછું કરવા કમ, જ્યાદા એટલે વધારે અને કમ એટલે ઓછું। પછી ઊંચા તો નીચા, અચ્છા એટલે સારું, તો બુરા એટલે ખરાબ, સારું તો એનું વિરોધાર્થી ખરાબ થાય, તો અચ્છા એટલે સારું અને બુરા એટલે ખરાબ। તો આ જોયા આપણે વિરોધાર્થી શબ્દો। તો અહીં આપણો આ પાઠ પણ પૂર્ણ થાય છે। તો આપણે આ પાઠ દ્વારા મોર વિશે ઘણી બધી સમજૂતી મેળવી, વિશેષ પ્રશ્નોત્તરી પણ કરી। આશા રાખું છું કે આ પાઠ દ્વારા પણ તમને ઘણી બધી સમજૂતી મળી હશે। હવે ફરી મળીશું બીજા તાસમાં, આ સાથે આભાર।